વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવું કંઈક શીખીએ. ચાલો, આગળ તમે તો શીખી ગયા છો, કલમ શીખી ગયા, સ્વર શીખી ગયા, બારકશ્રી શીખી ગયા. બારકશ્રી પરથી તમે નામ પણ લખતા શીખી ગયા અને વાંચતા પણ શીખી ગયા છો. તો આપણે ઘણા બધા વાક્ય પણ શીખી ગયા છીએ. તો હવે આપણે આજે શીખવાનું છે નવું. તો તમે નવું એટલે કે આજે આપણે એક વાર્તા શીખીશું, જેના કારણે તમે પેરેગ્રાફ પણ લખતા શીખી જાઓ અને વાર્તા પણ લખતા શીખી જાઓ અને તમને વાંચતા પણ આવડી જાય. તો આજે આપણે વાર્તામાં શીખવાનું છે કે રીછે કાનમાં શું કહ્યું. તો એક વાર્તા છે સરસ મજાની, તો એ વાર્તા હું તમને કહેતી જઈશ, સમજાવતી જઈશ, અને તમારે પેરેગ્રાફ કેવી રીતે પાડવાનો એ પણ હું તમને કહેતી જઈશ. તો જો વાર્તામાં પહેલાં આપણને એક સરસ મજાનું ચિત્ર આપેલું છે, છે ને ચિત્ર સરસ મજાનું, જેમાં એક છોકરો સૂતેલો છે અને રીછ જે છે એ એની પાસે ઊભેલું છે અને એક વ્યક્તિ જે છે એ ઝાડ પર બેઠેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને થશે કે આ બધું ચિત્રમાંથી આપણે કોઈ વાર્તા શીખવાની છે. તો ચાલો એને પરથી હું તમને એક વાર્તા શીખવાડું. ચાલો તો આપણે વાર્તાની શરૂઆત કરીએ. તો વાર્તાની શરૂઆત એક પેરેગ્રાફથી થાય છે. પેરેગ્રાફ એટલે કે જ્યારે આપણે લખવાની શરૂઆત કરીએ તો લીટીથી થોડીક આપણે જે જગ્યા છોડીએ છીએ એ આપણો પેરેગ્રાફ છે. જો અહીંયા તમારે હાસ્યો શરૂ થાય છે અને અહીંયાથી તમે એટલી લાઇન જે છોડો છો એ આપણો પેરેગ્રાફ ગણાય છે. તો ત્યાંથી આપણી પેરેગ્રાફની શરૂઆત થાય છે. તો પેરેગ્રાફની શરૂઆત થયા પછી આપણે ત્યાંથી લખવાનું છે, રામ અને શ્યામ બંને ગાઢ મિત્રો હતા. રામ અને શ્યામ બંને શું હતા? તો કે ગાઢ મિત્રો, એટલે કે પાક્કા મિત્રો હતા. તમે એમ કહો છો ને, જ્યારે તમે અને તમારા દોસ્તાર સાથે રમતા હો ત્યારે કહો છો કે આ તો મારો પાક્કો મિત્ર છે, આ તો મારો પાક્કો દોસ્તાર છે. એમ રામ અને શ્યામ બંને ગાઢ મિત્રો એટલે કે પાક્કા દોસ્તાર હતા. તેઓ સાથે ખાય પીવે, ભણે અને ફરે, જાય ત્યાં બંને સાથે જ હોય છે. તો જ્યાં જાય છે બંને, ત્યાં બંને શું હોય છે? સાથે ને સાથે જ હોય છે. રામ લાંબો અને પાતળો હતો, જ્યારે શ્યામ ઠીંગણો અને શરીરે જાડો હતો. શું હતું? તો કે રામ જે છે એ લાંબો અને પાતળો હતો. એટલે લાંબ જે છે એ શરીરમાં પતલો હતો અને ઊંચો એટલે કે લાંબો હતો, જ્યારે શ્યામ ઠીંગણો અને શરીરે જાડો હતો. તો બંને વાક્યની વચ્ચે જુઓ તમે અલ્પવિરામની આપણને એક ચિહ્ન આપેલું છે. અહીંયા તમે અલ્પવિરામ જોઈ શકો છો. તો એ અલ્પવિરામ જ્યારે બંને વાક્ય હોય છે એ પૂર્ણ ન થાય, પરંતુ હજી વાક્ય અધૂરું હોય ત્યારે અલ્પવિરામનો ઉપયોગ થાય છે. જ્યારે વાક્ય પૂર્ણ થઈ જાય છે ત્યારે આ પૂર્ણ વિરામનો ઉપયોગ કરવામાં આવે છે. તો પૂર્ણવિરામ એટલે કે ટપકાનો ઉપયોગ કરવામાં આવે છે અને અલ્પવિરામ એટલે કે બંને વાક્ય વચ્ચે જરૂરી છે એ અલ્પવિરામ કહેવામાં આવે છે. તો પૂર્ણવિરામ અને અલ્પવિરામ ક્યાં અને કેવી રીતે થાય છે એ આપણને ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો. તો ચાલો આપણે આગળ જોઈએ. જ્યારે શ્યામ ઠીંગણો અને શરીરે શું હતો? તો કે જાડો હતો. ઠીંગણો એટલે કે જાડો અને શરીરે કેવો હતો? તો કે ઠીંગણો એટલે કે જાડો નહીં, નીચો અને શરીરે જાડો એટલે કે એ થીક એટલે કે જાડો હતો. એક દિવસ રામ અને શ્યામ બંને ફરતા ફરતા ગામથી દૂર જંગલમાં નીકળી ગયા. એક દિવસ બંને ફરતા ફરતા ક્યાં ગયા? તો કે એક દિવસ રામ અને શ્યામ બંને જે મિત્રો હતા એ ફરતા ફરતા એટલે કે ગામની બહાર ફરતા ફરતા એક દૂર જંગલમાં નીકળી ગયા. દૂર એટલે કે પોતે જે ગામમાં રહેતા હતા એ દૂર એનાથી જે બાજુમાં જંગલ હતું ત્યાં નીકળી ગયા એટલે કે ત્યાં પહોંચી ગયા. જંગલમાં પણ તેઓ રમતા રમતા જતા હતા. જંગલમાં પણ તેઓ શું કરતા હતા? કે રમતા રમતા જતા હતા, એટલે કે રમત કરતા કરતા બંને જતા હતા. ઓચિંતા એમની નજર એક રીછ પર પડી. તો જંગલમાં તો ખૂબ બધા પ્રાણીઓ હોય છે એ તો આપણને ખબર જ છે. તો ઓચિંતા એટલે કે અચાનક જ એની એક તેની નજર કોના પર પડે છે? તો કે રીછ પર પડે છે. રીછને જોઈ બંને દોસ્તો ગભરાયા અને દોડવા લાગ્યા. તો રીછને જોઈ ગયા એટલે બંને દોસ્તો હતા, બંને મિત્ર હતા, એ ગભરાયા એટલે કે બી ગયા અને દોડવા માંડે છે. પરંતુ રીછ તેમની તરફ ઝડપથી આવતું હતું. રીછને જોયું તો રીછ પણ તેમની તરફ ઝડપથી આવતું હતું. તો બંને તો દોડવા લાગ્યા પરંતુ રીછ એને પહોંચી જાય એટલે એવી ઝડપથી એ પણ દોડતું હતું. તો રીછને નજીક આવતું જોઈને રામ એક ઝાડ પર ચડી ગયો. રામ છે એ એક ઝાડ ઉપર ચડી જાય છે. જ્યારે રીછને પોતાની નજીક આવતા જોવે છે એટલે રામ પોતાના એક આજુબાજુ જ્યાં ઝાડ દેખાય છે ત્યાં ચડી જાય છે. પણ જ્યારે શ્યામ શરીરે જાડો અને ઠીંગણો હોવાને લીધે ઝાડ પર ચડી શકતો નથી. આપણે અહીંયા જોઈએ તો આપણે આ ત્રીજો પેરેગ્રાફમાં આવી ગયા છે. જો પહેલા પેરેગ્રાફમાં આપણે જે
પહેલો પેરેગ્રાફ અહીંયાથી શરૂ થાય છે, બીજો પેરેગ્રાફ આ, અને હવે આપણે આવી ગયા છીએ ત્રીજા પેરેગ્રાફમાં. તો આપણે ત્રીજા પેરેગ્રાફમાં જોયું કે રીછને નજીક આવતું જોઈને રામ એક ઝાડ પર ચડી ગયો. અને આપણને અહીંયા શું જોવા મળે છે? તો કે આપણને ત્યાં અલ્પવિરામ જોવા મળે છે. જ્યારે શ્યામ શરીરે જાડો અને ઠીંગણો હોવાને લીધે ઝાડ પર ચડી શકતો નથી. શ્યામ જે છે શરીરે કેવો છે? જાડો અને ઠીંગણો. જાડો શરીરે છે અને ઠીંગણો, ઠીંગણો એટલે કે કેવો છે? તો કે નીચો છે. હોવાને લીધે ઝાડ પર ચડી શકતો નથી. એનું શરીર જાડું હોવાથી તે ક્યાં, એટલે કે ઝાડ પર ચડી શકતો નથી. તે શરીરે જાડો હોવાને કારણે જલ્દીથી દોડી પણ શકતો નથી. તે શરીરે શું છે? જાડો છે, એટલે ઝડપથી એને દોડવું છે, પરંતુ તે દોડી શકતો નથી. તે ખૂબ જ ગભરાઈ ગયો. તે શું થાય છે? ખૂબ જ ગભરાઈ જાય છે. અહીંયા પણ આપણને અલ્પવિરામની નિશાની આપેલી છે. તે ઝડપથી ગભરાઈ જાય છે અને તે ખૂબ જ ગભરાઈ જાય, એટલે કે ખૂબ જ બી જાય છે. પરંતુ તેને હિંમત રાખીને એક યુક્તિ વિચારી. પરંતુ તે ગભરાઈ તો ગયો, પરંતુ તેને શું રાખે છે? કે હિંમત રાખે છે, પોતાની અંદર હિંમત રાખે છે અને એક યુક્તિ એટલે કે એક વિચાર વિચારે છે. શ્યામ એક વાત યાદ આવી. રીછે મરેલું માંસ ખાતો નથી. શ્યામને અચાનક એક વાત યાદ આવે છે કે રીછ જે છે એ મરેલું માંસ ખાતો નથી. એટલે કે રીછ જે છે એ કોઈનું, જે વ્યક્તિ મરી ગયું હોય, એટલે કે જે વસ્તુ મરી ગયેલું હોય એનું એ માંસ ખાતો નથી. એટલે તરત જ જમીન પર સીધો સૂઈ ગયો અને શ્વાસ પણ ધીરે ધીરો કરી દીધો. જે આપણે દોડતા હોય, અચાનક આપણને કંઈ ખબર પડે તો આપણો શ્વાસ છે એ બહુ ફાસ્ટ, એટલે કે જલ્દી જલ્દી આપણે લેતા હોય છે. પરંતુ શ્યામ છે હિંમત રાખે છે અને અચાનક તેને જે વાત યાદ આવે છે એનું એ પાલન કરે છે કે રીછ તો જે છે મરેલી વસ્તુઓનું માંસ ખાતો નથી. એટલે તે તરત જ જમીન પર સીધો સૂઈ ગયો અને શ્વાસ ધીરો કરી દીધો. જે જમીન પર સૂઈ જાય છે અને જે શ્વાસ અચાનક જે સ્પીડમાં લેતો હતો, ફાસ્ટ એટલે કે ઝડપથી જે શ્વાસ લેતો હતો, એને ધીમો કરી દે છે. થોડીવારમાં રીછ તેની નજીક આવીને તેને સૂંઘવા લાગ્યો. થોડી વાર થઈ એટલે રીછ તેની નજીક આવી ગયો, તેની પાસે પહોંચી ગયો અને તેને સૂંઘવા લાગ્યો. રીછ એવું વિચારે, પોતાના શિકાર માટે તે સૂંઘે છે કે આ વસ્તુ જે પડી છે, જે માણસ પડ્યો છે, એ જીવે છે કે મરેલું છે? કેમ કે રીછ જે છે એ મરેલી વસ્તુઓનો શિકાર કરતો નથી, એટલે કે તેનું માંસ ખાતો નથી. અચાનક તેને તે સૂંઘવા લાગ્યો. શ્યામને ખબર પડી કે રીછ તેને સૂંઘે છે, એટલે તેને તરત જ શ્વાસ લેવાનું બંધ કરી દીધું. શ્યામને ખબર પડી ગઈ કે રીછ મારી નજીક આવી ગયું છે અને મને સૂંઘે છે, એટલે તરત જ તેને શું કર્યું? તો કે શ્વાસ લેવાનું બંધ કરી દીધું. એટલે શ્વાસ લેવાનું આપણે બંધ કરી દઈએ એટલે આપણે કેવા ગણાવી? આપણે એક મરેલા વ્યક્તિ હોય એવું ગણાવીએ છીએ. પરંતુ શ્વાસ એ પણ આપણે લાંબો ટાઈમ સુધી રોકી શકતા નથી. એટલે આગળ જોઈએ. રીછે જોયું કે આ તો મરેલો છે, તો શ્વાસ લેવાનું એને રોકી દીધું. એટલે રીછને એમ થયું કે આ તો મરેલો છે. હવે જોઈએ કે એટલે તે એને છોડીને આગળ જતો રહ્યો. તો આ બંને વચ્ચે અલ્પવિરામની નિશાની આવે છે, કેમ કે વાક્ય ત્યાં પૂર્ણ થતું નથી એટલે અલ્પવિરામની નિશાની આવે છે. આગળનો પેરેગ્રાફ પણ પડે છે. જો આગળ આપણે જે આ છે એ આપણો હાસ્યો કહેવાય અને આ જે છે એને એટલી જગ્યા છોડીને લખવાનો. ઉપરનો પેરેગ્રાફ જ્યાંથી શરૂ થાય છે ત્યાં જ આપણે નીચેનો પેરેગ્રાફ શરૂ કરવાનો છે. તો પેરેગ્રાફ કેવી રીતે પાડવો એ પણ તમને ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે જોઈએ. પેરેગ્રાફ પડી ગયો એટલે આપણે જોઈએ આગળનો પેરેગ્રાફ શું છે. રામ ઝાડ પર બેઠો બેઠો આ જોઈ રહ્યો હતો. રામ શું કરતો હતો? શ્યામ તો સૂતો હતો નીચે, અને રામ જે છે એ પતલો હતો અને લાંબો હતો, એટલે ઝડપથી ક્યાં, ઝાડ પર ચડી ગયો હતો. એટલે ઝાડ ઉપર ચડી ગયો એટલે ઝાડ ઉપર બેઠા બેઠા આ બધું જોઈ રહ્યો હતો. એને રીછના ગયા પછી થોડી વારે રામ ઝાડ પરથી નીચે ઉતરી અને શ્યામને ઠઠોળીને ઉઠાડ્યો અને બોલ્યો, શ્યામ રીછ ચાલ્યું ગયું છે. શ્યામ બેઠો થયો. હવે તેના જીવમાં જીવ આવ્યો. તેને થયું કે આજે તો ઘાત જ ગઈ છે. રામ ઝાડ પર બેઠો બેઠો આ બધું જોઈ રહ્યો હતો. એટલે આ બધું એટલે કે તેને શું જોયું રામે? તો કે જે છે શ્યામ એ જમીન પર સૂઈ ગયો હતો, તેને પોતાનો શ્વાસ રોક્યો અને રીછ આવીને એના કાનમાં કંઈ બોલી જાય છે એવું રામને લાગે છે. પરંતુ રામને એવી નથી ખબર કે રીછ એની પાસે આવીને અને શ્યામને સૂંઘે છે. એટલે આવી રામને ખબર નથી. એટલે આ બધું બેઠો બેઠો ઝાડ પર જોવે છે. અને જ્યારે રીછ છે એ જતું રહે છે, એટલે થોડીવાર પછી રામ જે છે એ જમીન પરથી નીચે ઉતરે છે, એટલે કે ઝાડ પરથી નીચે ઉતરે છે અને શ્યામને ઠઠોળીને
ટટોળીને એટલે કે એને હલબલાવીને ઉઠાડે છે અને શ્યામ ને કહે છે કે શ્યામ ઊભો થા, રીસ ચાલ્યું ગયું છે. શ્યામ બેઠો થયો, હવે તેના જીવમાં જીવ આવ્યો. જ્યારે રામ એને જગાડે છે એટલે કે ઉઠાડે છે, બેઠો કરે છે, ત્યારે શ્યામને કહે છે કે શ્યામ હવે તો રીસ ચાલ્યું ગયું છે. એટલે શ્યામને કહે છે કે રીસ ચાલ્યું ગયું છે. તો આપણે અહીંયા જોઈએ કે શ્યામ ઉઠીને બોલ્યો. એટલે આપણે ક્યારે કોઈને કહીએ છીએ કે એવું કોઈ વાક્ય આવે ત્યારે આ બે ટપકાનો ઉપયોગ થાય છે. ટપકાનો ઉપયોગ થયા પછી આ અવતરણ ચિહ્નનો ઉપયોગ થાય છે. અવતરણ ચિહ્ન કહેવાય છે જે અવતરણ ચિહ્ન અહીંયા શરૂ થાય છે અને આ વાક્ય અહીંયા પૂરું થતાં અહીંયા અવતરણ ચિહ્ન પૂર્ણ થાય છે. તો અવતરણ ચિહ્ન જે કોઈ એવું વાક્ય હોય છે, કોઈ બોલતું હોય છે અથવા તો કોઈને કહેતું હોય છે અથવા તો આપણે કોઈને પૂછતા હોય છે તો એ વાક્ય જે છે એ અવતરણ ચિહ્નમાં લખાય છે. તો જો આખું વાક્ય અહીંયા પૂર્ણ થાય છે તો આખું વાક્ય શેમાં લખાણું છે? તો કે અવતરણ ચિહ્નમાં લખાણું છે. પછી આગળ જોઈએ, શ્યામ બેઠો થયો, હવે તેના જીવમાં જીવ આવ્યો. એટલે જે ડરી ગયો હતો અને એને બીક લાગવા લાગી હતી, પરંતુ હવે એના જીવમાં જીવ આવે છે એટલે કે એને શાંતિ થાય છે. અને શાંતિ થયા પછી એને થયું કે આજે તો ઘાત જ ગઈ, એટલે કે આજે મારા ઉપર જે મુશ્કેલી આવી હતી એ મારા પરથી જતી રહી છે. મુશ્કેલી એટલે કે એને જે રીછની બીક લાગતી હતી એને એમ હતું કે રીછ મને ખાઈ જશે, પરંતુ યુક્તિ વિચારતા જ એને આ બધું યુક્તિનું પાલન કર્યું એટલે એને બચી ગયો. એટલે એને એના જીવમાં જીવ આવે છે અને શાંતિ થાય છે અને જીવને શાંતિ મળે છે. અને એને એવું લાગે છે કે આજે તો હું ઘાત ગઈ, એટલે કે આજે મારા પર આવેલી મુશ્કેલી ગઈ. હવે જોઈએ પાછો આગળ એક પેરેગ્રાફ પાડેલો છે. પેરેગ્રાફ પાડીને લખેલું છે કે રામે શ્યામને પૂછ્યું, અવતરણ ચિહ્નમાં, શ્યામ રીછ તને કાનમાં શું ગઈ ગયું? તો આપણે પાછું જોઈએ કે આપણે પૂછ્યું, મેં તમને કીધું કે આગળ બોલ આપણે કોઈ વસ્તુ બોલીએ છીએ અથવા તો આપણને કોઈ વસ્તુ પૂછાય છે તો એ બધી વસ્તુ શેમાં લખાય છે? તો કે અવતરણ ચિહ્નમાં લખાય છે. તો કેવી રીતે લખાય? પૂછ્યું પછી શું આવશે? બે ટપકા આવશે. બે ટપકા પછી શું આવશે? તો કે અવતરણ ચિહ્ન આવે છે. અવતરણ ચિહ્ન પછી લખ્યું છે કે શ્યામ, પછી છે ઉદ્ગાર ચિહ્ન. આને કયું ચિહ્ન કહેવાય છે? તો આને કહેવાય છે ઉદ્ગાર ચિહ્ન. કયું ચિહ્ન કહેવાય છે? તો કે એને કહેવાય છે ઉદ્ગાર ચિહ્ન. પછી ઉદ્ગાર ચિહ્ન પછી લખ્યું છે રીછે તને કાનમાં શું કહ્યું. ઉદ્ગાર ચિહ્ન એટલે કરવામાં આવેલું છે કે રામ જે છે એ અચાનક આમ શોક થઈને, આશ્ચર્યચકિત થઈને એને પૂછે કે શ્યામ રીછે તને શું કહ્યું, એટલે પ્રશ્ન ચિહ્ન. કેમ કે આ એને પ્રશ્ન પૂછવામાં આવેલો છે. રામ શ્યામને પ્રશ્ન પૂછે છે એટલે પ્રશ્ન ચિહ્ન કરવામાં આવેલું છે. ઉદ્ગાર ચિહ્ન કર્યું છે અને પ્રશ્ન ચિહ્ન કર્યું છે અને અવતરણ ચિહ્ન અહીંયા પૂર્ણ થાય છે. તો લખ્યું છે રામે શ્યામને પૂછ્યું, શ્યામ પછી શું છે? તો કે ઉદ્ગાર ચિહ્ન. એને કઈ નિશાની કહેવાય છે? તો કે એને ઉદ્ગાર ચિહ્નની નિશાની કહેવાય છે. રીછે તને કાનમાં શું કહ્યું, પછી આવશે પ્રશ્ન ચિહ્ન. કેમ કે શું છે? પ્રશ્ન છે. પ્રશ્ન હોય એટલે પાછળ શું આવે છે? પ્રશ્ન ચિહ્ન. આને કહેવાય છે પ્રશ્ન ચિહ્ન. અને પછી જો આપણે એનો જવાબ આપીએ તો એ જવાબ જે છે એ પૂર્ણ વિરામ. જ્યારે જવાબ પૂર્ણ થાય છે ત્યારે પૂર્ણ વિરામ કરવામાં આવે છે. પછી જોઈએ, પછી બોલે છે કે શ્યામ બોલ્યો. શું કરે છે? શ્યામ બોલ્યો અને પૂછ્યું. પાછું આપણે શું કરીશું? બે ટપકા અને વાક્ય લખાશે અવતરણ ચિહ્નમાં. તો અહીંયા અવતરણ ચિહ્ન કરવામાં આવેલું છે. હા, અવતરણ ચિહ્ન પછી લખ્યું છે કે રામ રીછે મને કાનમાં કહ્યું કે, આ પાછું અહીંયા આવે છે. શું આવે છે? તો કે અલ્પવિરામ આવે છે. રામ પછી અલ્પવિરામ પછી ધીમેથી બોલે છે કે રીછે મને કાનમાં કહ્યું કે. હવે જે કહ્યું અહીંયા મેં તમને શું કીધું? બોલ્યા હશે કે પછી કોઈ વસ્તુ પૂછ્યું હશે કે કોઈએ કંઈ કહ્યું હશે. તો બધા વાક્ય પછી ક્યાંથી શરૂઆત થાય છે? તો કે અવતરણ ચિહ્નથી શરૂઆત થાય છે. તો જો અહીંયા પણ અવતરણ ચિહ્નથી શરૂઆત થઈ. હવે જોઈએ કે અવતરણ ચિહ્નમાં શું લખ્યું છે. જે મિત્ર આપત્તિના સમયે મદદ કરે તે મિત્ર શા કામનો. એટલે અહીંયા પણ પ્રશ્ન ચિહ્ન એ રામને પૂછે છે અને કહે છે કે ભાઈ મને આવું કહેવામાં આવેલું. તો અહીંયા પ્રશ્ન ચિહ્ન કરી અને અહીંયા શું કરવામાં આવે છે કે અવતરણ ચિહ્ન પૂર્ણ કરવામાં આવેલું છે. કે જે મિત્ર આપત્તિના સમયે મદદ ન કરે તે મિત્ર શા કામનો. એટલે શ્યામ જે છે એ પૂછે, એ કહે છે કે મને રીછે આવું કહ્યું કે જે મિત્ર આપત્તિના સમયે એટલે કે મુશ્કેલીના સમયે, જ્યારે કોઈ મિત્ર પર આપણે બે મિત્ર સાથે હોય અને એક મિત્ર ઉપર જ્યારે મુશ્કેલી આવે ત્યારે જ્યારે બીજો મિત્ર એને છોડીને જતો રહે છે ત્યારે તે મિત્ર શું કામનો. જો આપત્તિના સમયે આપણને મિત્ર મદદ કરે તો જે મિત્ર આપણો મિત્ર કહેવાય છે અને સાચો મિત્ર કહેવાય છે.
તો શ્યામ પણ રામને એ જ કહે છે કે રીછે મને કહ્યું કે જે મિત્ર આપત્તિના સમયે મદદ ન કરે તે મિત્ર શા કામનો, તે આપણને એ મિત્ર શા કામનો, એ મિત્ર આપણને કંઈ કામનો ખરો એમ. એટલે કે રીછે મને આવું કહ્યું, એટલે કે આવું મને કહ્યું છે રીછે મને કાનમાં. આ સાંભળી રામનું મોં ઉતરી ગયું. આ સાંભળીને રામનું મોં ઉતરી ગયું એટલે કે રામ નિરાશ થઈ જાય છે, કેમ કે જ્યારે મુશ્કેલી આવી ત્યારે પોતે તો પતલો હતો એટલે ઝાડ ઉપર ચડી ગયો, પરંતુ એને શ્યામ વિશે વિચાર્યું નહીં અને શ્યામને કંઈ ધ્યાન પણ આપ્યું નહીં કે શ્યામ મુશ્કેલીમાં પડી શકે છે. હું તો ઉપર ચડી જઈશ પણ શ્યામ કેવી રીતે ઉપર ચડશે? આ સાંભળીને રામનું મોં ઉતરી ગયું. કેમ ઉતરી ગયું? તો કે રામને એવું થયું કે હું તો પતલો હતો, હું તો ઝાડ ઉપર ચડી ગયો, પણ શ્યામ તો ઝાડ ઉપર ચડી શકે એમ નહોતો, એ તો રામને ખબર જ હતી, પરંતુ એને મુશ્કેલીના સમયમાં શ્યામને મૂકી દીધો એટલે એને ભૂલ સમજાઈ ગઈ. એટલે તે સમજી ગયો અને ગળગળા અવાજે બોલ્યો, એટલે કે ધીમા એવા અવાજે બોલ્યો, દોસ્ત મને માફ કર, હવે આવી ભૂલ નહીં કરું. હવે આપણે પાછું જોઈએ, બોલ્યો એટલે ક્યાંથી શરૂઆત થશે? બોલ્યો એટલે થશે બે ટપકા મૂકી દેવાના, પછી થશે અવતરણ ચિહ્નથી શરૂઆત, તો અવતરણ ચિહ્ન કરીને પછી દોસ્ત. પહેલાં શું હતું? શ્યામ, પછી અવતરણ આવ્યું તો ઉદ્ગાર ચિહ્ન, તો અહીંયા દોસ્ત, પછી આવ્યું છે ઉદ્ગાર ચિહ્ન. એવી રીતે મને માફ કર, અહીંયા આવ્યું છે અલ્પવિરામ. એમ કે બે આખો એક વાક્ય બન્યું, એ વાક્ય પછી શું આવે છે? હજુ વાક્ય અધૂરું છે અને વાક્ય પછી જગ્યા છોડવામાં આવે છે, થોડી વાર રહીને બોલવામાં આવે છે, એટલે તેની વચ્ચે આવે છે હું આવે છે, તો કે અલ્પવિરામ આવે છે કે દોસ્ત મને માફ કર, હવેથી આવી ભૂલ હું નહીં કરું. અને અહીંયા શું થાય છે? અવતરણ ચિહ્ન પૂરા થાય છે, કે દોસ્ત મને માફ કર, હવે આવી ભૂલ હું નહીં કરું. ધીમા એવા અવાજે એટલે કે ગળગળા અવાજે કોણ બોલે છે? તો કે જે રામ છે એ શ્યામને કહે છે કે હવે આવી મુશ્કેલીના સમયે હું તને ક્યારેય છોડીને નહીં જાઉં, મને માફ કરી દે કે મારી ભૂલ થઈ ગઈ છે, હવે હું આવું નહીં કરું. તો હવે આપણે આખી વાર્તા અહીંયા પૂરી થાય છે. તો વાર્તા પરથી આપણને વાર્તામાં કહેવામાં આવેલું છે કે હે રાજકુંવરો, જે મુશ્કેલીના સમયે મદદ કરે છે તે સાચો મિત્ર કહેવાય છે, તે વાત આપણે હંમેશા યાદ રાખવી જોઈએ. તો જે વાક્ય આપણને કહેવામાં આવેલું છે, જે વાક્ય આપણને અહીંયા સમજાવવામાં આવેલું છે, એ પણ એક શેમાં લખવામાં આવેલું છે? તો કે અવતરણ ચિહ્નમાં લખવામાં આવેલું છે. એટલે વિદ્યાર્થી મિત્રો, તમારે કોઈ પણ વસ્તુ લખવી છે અને એ વસ્તુ તમારે બતાવી છે તો એ શેમાં લખાશે? તો એ આખું એક અવતરણ ચિહ્નમાં લખાય છે. તો અવતરણ ચિહ્નમાં આપણને જે છે વાર્તામાં કહેવામાં આવેલું છે, આખી આપણી જે છે સ્ટોરી એમાં કહેવામાં આવેલું છે કે હે રાજકુંવરો, એટલે કે હે રાજ એટલે જે છોકરાઓ છે એના માટે રાજકુંવરો ઉપયોગ થાય છે, અને આપણે છોકરીઓ છે એના માટે રાજકુંવરીઓનો ઉપયોગ થાય છે. તો અહીંયા પણ આપણે અવતરણ ચિહ્નમાં લખેલું છે, જે મુશ્કેલીના સમયે મદદ કરે છે તે સાચો મિત્ર કહેવાય છે. આપણે જ્યારે કોઈ મુશ્કેલી આવે છે અથવા તો આપણને કોઈ મુશ્કેલી પડે છે, આપણે કોઈ મુશ્કેલીમાં મુકાવીએ છીએ, ત્યારે એ મુશ્કેલીના સમયે જો આપણો મિત્ર આપણને મદદ કરે છે તો એ આપણો સાચો મિત્ર કહેવાય છે. જો આપણને એ મિત્ર છોડીને જતો રહે તો એ આપણે સાચો મિત્ર કહેવાતો નથી, તે વાત આપણે હંમેશા યાદ રાખજો, તે વાત હંમેશા યાદ રાખજો. એટલે વિદ્યાર્થી મિત્રો, તમે પણ યાદ રાખજો, તમે જો સોસાયટીમાં રમતા હો અથવા તો તમારા મિત્ર સાથે તમે કોઈ વાર રમતા હો, તો તમારો જે મિત્ર છે એ તમને જો મુશ્કેલીના સમયમાં મૂકીને જતો રહે તો એ તમારો સાચો મિત્ર નથી કહેવાતો. પરંતુ જો તમારો સાચો મિત્ર કહેવાય છે, તમને કોઈ મુશ્કેલી પડે છે, જો તમે રમતા રમતા ક્યારેય પડી જાઓ છો અને તમને વાગી જાય છે, તો એ મિત્ર તમને મૂકીને જતો રહે તો એ તમારો સાચો મિત્ર નથી. પરંતુ જો એ મિત્ર તમને વાગ્યું છે તો તમારા ઘરે મૂકી જશે, તમારી સારવાર કરશે, તમારી દેખભાળ કરશે, તો એ તમારો સાચો મિત્ર કહેવાય છે. તો આ વાત પણ તમારે હંમેશા યાદ રાખવાની છે. કઈ વાત? કે તો સાચો મિત્ર કોને કહેવાય છે? કે જે મુશ્કેલીના સમયે આપણને મદદરૂપ થાય છે એ આપણો સાચો મિત્ર છે. તો વિદ્યાર્થી મિત્ર, વાર્તામાં ખબર પડી ગઈ અને પેરેગ્રાફ કેવી રીતે પાડવા એ પણ તમને ખબર પડી ગઈ. એક પેરેગ્રાફની નીચે બીજો પેરેગ્રાફ આવવો જોઈએ. તો જો હાસ્યાથી આપણે થોડી જગ્યા મૂકીને પેરેગ્રાફ પાડ્યો, તો જ્યારે બીજો પેરેગ્રાફ પાડીએ છીએ તો આપણે એટલી જ જગ્યા મૂકીને બીજો પેરેગ્રાફ પડાય છે. પહેલો પેરેગ્રાફ પાડ્યો અને નીચે જ એક્ઝેક્ટ બીજો પેરેગ્રાફ પડાય છે, પછી એની નીચે જ આપણે ત્રીજો પેરેગ્રાફ પાડીશું, એની નીચે ચોથો પેરેગ્રાફ,
એવી રીતે જ પેરેગ્રાફ પછી પેરેગ્રાફ પાડવામાં આવે છે. અને જો કોઈ વાક્ય આપણને કહેવામાં આવે કે કોઈ વાક્ય આપણને પૂછવામાં આવે કે આપણે કોઈને કહેવું છે તો એ વાક્ય શેમાં લખાય છે, તો એ વાક્ય આપણે અવતરણ ચિહ્નમાં લખીશું. તો કે આને કહેવાય છે અવતરણ ચિહ્ન. પછી જ્યારે કોઈ વાક્ય પ્રશ્નમાં કહેવામાં આવેલો કે કોઈ વાક્ય પ્રશ્ન પૂછવામાં આવેલો તો એની પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન કરવામાં આવે છે. અને જ્યારે કોઈ વાક્ય આપણે કહેતા હોય અને વાક્યની વચ્ચે જ્યારે થોડી જગ્યા રોકાય છે, એટલે કે બોલવામાં થોડી વાર ઊભા રહી જઈએ છીએ, તો બંને વાક્યની વચ્ચે શું આવે છે? તો બંને વાક્યની વચ્ચે અલ્પવિરામ આવે છે. જ્યારે આ વાક્ય આપણે બોલીએ છીએ તો એવી રીતે બોલે છે કે દોસ્ત મને માફ કર. હવે થોડી વાર પછી બોલવાનું કે હવેથી આવી ભૂલ હું નહીં કરું. જો હું એક સાથે આખું વાક્ય બોલું છું કે દોસ્ત મને માફ કર, હવેથી આવી ભૂલ હું નહીં કરું. જ્યારે આખું વાક્ય એક સાથે હોય તો એ વાક્ય એવી રીતે બોલાય. તો જો આખું વાક્ય જે છે એ આપણે લઈએ તો આખું વાક્ય જે છે એ આપેલું છે, તેને થયું કે આજે તો ઘાત જ ગઈ. તેને થયું કે આજે તો ઘાત જ ગઈ. જો વાક્ય એમ હોત કે તેને થયું કે, તો પછી આવશે અલ્પવિરામ, જગ્યા છોડીને થોડી વાર પછી બોલા તો. પરંતુ આખું વાક્ય એક સાથે બોલવામાં આવેલું છે એટલે એમાં કોઈ અલ્પવિરામ કે એવું કંઈ આવતું નથી. તો વિદ્યાર્થી મિત્ર, અલ્પવિરામ, પૂર્ણવિરામ, ઉદ્ગાર ચિહ્ન, આ બધું આખી વાર્તામાં આપણે સમજી ગયા. પેરેગ્રાફ કેવી રીતે પાડવા એ પણ આપણે સમજી ગયા, અને એ પણ સમજી ગયા કે સાચો મિત્ર કોને કહેવાય. તો હવે આગળ આપણે નવું કંઈક શીખીશું. વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો.